जय श्री कृष्ण विद्यार्थीओ, आजे आपणे धोरण 4 विषय गणित चेप्टर नंबर 11 घड़ियाल अने भागाकार एमां आजे पेज नंबर 141 ऊपर जे त्रीजा नंबर नो दाखलो छे ए आपणे पोहोंच्या छीए, तो त्यांथी शरूआत करशुं। ए सम नंबर 5मो छे, एनो त्रीजो ऑप्शन छे। ओके, चालो तो रकम छे ए पेला समझी लईए। एक वर्गखंड मा रहेला बाळकोना कुल हाथ 84 छे। कुल हाथ गणा बाळकोना, तो केटला देखाणा गणाणा 84। तो वर्गखंड मा बाळकोनी कुल संख्या केटली हशे, बाळकोनी संख्या केटली छे ए मांगेलू छे। હવે આપણે આગળ શું કીધેલું છે, તો કે વર્ગખંડમાં બાળકોની સંખ્યા કેટલી હશે, તો આપણે શું કરશું, તો કે અહીંયા ખબર છે આપણે, એક બાળકના હાથ કેટલા હોય છે, બે। એક બાળક હોય એને બે હાથ હોય છે, તો અહીંયા કુલ હાથ કેટલા આપેલા છે, 84। તો શું કરવાનું, 84 ભાંગ્યા 2 એટલે બાળકોની સંખ્યા છે એ આપણે મળી જાય, બરાબર। તો અહીંયા 2 નો ઘડિયો બોલે 2 चार आठ, तो आठ माथी आठ जाए तो शू आवे, 0। ऊपर थी उतारा 4, बेनो कड़ियो बोलो के 4 आवे, तो 2 2 4, चार माथी चार जाए तो शू आवशे, 0। एटले आपने कुल संख्या केटली मळी, 42। तो क्लास छे एनी अंदर केटला बाळको बैठा हशे, वर्गखंड मा 42 बाळको। एना पछी नो दाखलो, एक मैदान में उभी रहेली ऑटो रिक्शा ना कुल पैड़ा 312 छे। एटले मैदान छे एमां तो के ऑटो रिक्शाओ छे एना आपणे पैड़ा गणा छे, तो ऑटो रिक्शा ने कुल संख्या केटली हशे, एटले अहींया आपणे संख्या मांगेली छे, एटले शुं करवानुं थशे, तो के भागाकार 312 ભાંગ્યા 3, 3 1 3, 3માંથી 3 જાય તો શું આવે, 0। ઉપરથી ઉતાર્યા 1, બરાબર, તો તમે 3નો ઘડિયો બોલો કે 1 આવે, તો આ વસ્તુ છે એ બની શકે નહીં, શરૂઆત જ 3 1 3 થી થાય, તો જો આપણે ન આવતો હોય અને બાજુમાં સંખ્યા હોય તો એને આપણે ઉતારી શકીએ, પણ અહીંયા બાજુમાં સંખ્યા આપણે શું છે, બગડો એ ઉતારી, પણ એની પહેલાં ઉપર શું લાગી જાય, 0, અને પછી આ સંખ્યા બગડો ઉતરે। હવે કેટલા થઈ ગયા, 12, તો 3 4 12, 12માંથી 12 જાય તો શું આવશે, તો કે 0। તો કેટલા બાળકો હશે, સોરી, તો આપણે છે કેટલી ઓટો રિક્ષા હશે, 104। એના પછીનો 5મો સમ, પ્રીતિ 21 દિવસ શાળામાં ગેરહાજર હોય છે, એટલે એ 21 દિવસ છે એ શાળામાં ગેરહાજર રહી, તો તેણે કેટલા અઠવાડિયા ગેરહાજર છે, તો આપણે ખબર છે કે એક અઠવાડિયું હોય એમાં કેટલા દિવસ હોય છે, તો કે 7 દિવસ। 21 છે એને કેટલા વડે ભાંગી નાખશું, 7 વડે, બરાબર, તો અઠવાડિયાની સંખ્યા આપણે મળી જાય, તો 7 3 21, 21માંથી 21 જાય તો શું આવે, તો કે 0। તો એ કેટલા અઠવાડિયા સ્કૂલમાં ગેરહાજર રહી હશે, તો કે 3 અઠવાડિયા। ચાલો એના પછીનો સમ 6ઠો છે એ જોઈએ, તો જો તમને માં એક ચિત્ર દેખાતું હશે, દેખાય છે કે નહીં, નીચે આપેલા ચિત્રને આધારે જવાબ લખો, એ જે ચિત્ર આપેલું છે ને એને આધારે આપણે, તો કે જવાબ લખવાનો છે, તો આપણે છે તમને એક સાપનું ચિત્ર દેખાતું હશે, દેખાય છે ને બધાને, ને અહીંયા એક તો કે ડેટકો છે, અને અહીંયા એક તમને સસલું દેખાશે, તો હવે અહીંયા આપણે તો કે સાપ સીડીમાં તમે જોયેલું હશે હોય ને આ રીતે, બરાબર, તો અહીંયા તમને અહીંયા છે સસલું અને ડેટકો, 0 છે ત્યાં એ બે ઊભા છે, તો આપણે ખબર છે છેડ સુધી જોઈએ કેટલા અંક છે,
जीरो एक बे त्रण चार पांच छ सात आठ नौ दस अग्यार एम छेट सुधी तमे अंको गणशो बराबर जेनु मुख आवी जशे एमां छेट सुधी अंको गणशो तो तमने क्यों अंक मळशे सड़सठ क्यों अंक मळे छे सड़सठ सड़सठ पोचो तो तमे एना जे मोढू छे त्यां पोची जशो ओके चलो तो हवे आपणे जे पेलो छे ने क्वेश्चन एनो जवाब आपीए शुं कीधुं छे एक डेढ़को एक वक्त में कूदी ने जीरो थी चालू करीने त्रण डगला सुधी पहुंचे छे एटले जो ए जीरो ऊपर छे देखाय छे ने आकृति में जीरो ऊपर छे तो जीरो ऊपर छे तो केटला त्रण डगला एटले आ एक डगलू आ बीजू ने आ त्रीजू तो जीरो ऊपर होय तो केना ऊपर आवी जशे ई त्रण ऊपर केना ऊपर आवी जशे त्रण ऊपर आवी जशे ओके चलो पछी शुं कीधुं छे तो के 27 पर पहुंचवा केटला कूदका भरवा पड़े ओके आ व्यवस्थित समझी लेजो एटले प्रॉब्लम न थाय अहीं तो के 0 थी 3 छे डगला भरे एटले केटलो कूदको मार्यो हशे 1 पछी 3 थी स्टार्ट 3 थी 4 4 थी 5 5 थी 6 तो 6 ઉપર કૂદકા નંબર કેટલા હશે 2 6 થી 7 7 થી 8 8 થી 9 તો કેટલા 9 ઉપર જશે તો કેટલા મો કૂદકો હશે 3 પછી છે 9 થી 10 10 થી 11 11 થી 12 તો કેટલો કૂદકો હશે 4 પછી 13 14 15 તો 15 એ પોસે તો કેટલા મો હશે 5 મો કૂદકો એવી રીતે 16 17 18 18 એ કેટલા મો કૂદકો હશે 6ઠો 19 20 21 21 એ કેટલા મો હશે 7મો 22 23 24 ત્યારે કેટલા મો કૂદકો હશે 8મો પછી છે 25 26 અને 27 27 છે ત્યારે કેટલા કૂદકામાં પહોંચી જશે 27 નંબર ઉપર પહોંચે ત્યારે કેટલા મો કૂદકો આવે છે તો કે 9મો તો અહીંયા કેટલા છે કૂદકા માર્યા હશે એ તો કે 9 કૂદકા કઈ રીતે તો કે 9 તન 27 અથવા તો આપણે ગણ્યું તો કેટલા કૂદકા માર્યા આપણે તો કે 9 કૂદકા એટલે આ રીતે કરી શકો 27 ભાંગ્યા 3 તો બરાબર જવાબ કેટલો આવશે 9 કૂદકા ઓકે આ રીતે થાય હવે આપણે બીજા ઓપ્શન જોઈએ ચલો એના પછી તો હવે એમ કીધું છે કે 39 પર પહોંચવા કેટલા કૂદકા ભરવા પડે તો તમારે શું કરવાનું આ જે સંખ્યા આપી હોય ને એને એક ફેરામાં કેટલા કૂદી જાય છે તો કે 3 પહેલાની વાત થાય છે હો એટલે અહીંયા કઈ રીતે આવે તો કે 39 ભાંગ્યા 3 તો 13 તન 39 કેટલો આવે જવાબ તો કે 13 કેટલો જવાબ આવશે 13 બરાબર આપણો જવાબ કેટલો મળશે તો કે 13 મળશે એટલે આવશે 13 કૂદકા 16 કૂદકા એ કઈ સંખ્યા પર પહોંચશે તો શું કરવાનું એ સંખ્યા ઉપર પહોંચવું હોય ને તો જ્યાં આપેલી હોય ને સંખ્યા એને એક ફેરામાં કેટલા કૂદકા છે તો કે 3 તો 16 3 કેટલા આવશે 48 તો કઈ સંખ્યા ઉપર પહોંચી જશે 48 ઉપર એના પછીનો બીજો શામ એક સસલું એક વખતમાં કૂદીને 0 થી ચાલુ કરીને 5 ડગલા એટલે ઈ તો કે 5 ડગલા હાલે ત્યારે એક કૂદકો ગણાશે પછી કીધું 25 પર પહોંચવા કેટલા કૂદકા ભરવા પડે તો શું કરવાનું 25 ભાંગ્યા 5 બરાબર કેટલા કૂદકા આવશે 5 કૂદકા એના પછી 55 પર પહોંચવા કેટલા કૂદકા ભરવા પડે તો આપણે ખબર છે કુલ કેટલા છે 55 અને એક ફેરામાં કેટલા કૂદકા મારે છે 5 55 ભાંગ્યા 5 તો કેટલા આવશે 11 કૂદકા પછી કીધું 13 કૂદકા એ કઈ સંખ્યા પર પહોંચશે કેની સંખ્યા આપેલી છે કૂદકાની કેની કૂદકાની એટલે 13 ગુણાકારમાં એક ફેરામાં કેટલા છે 5 તેર પાંચ પાસઠ કઈ સંખ્યા ઉપર પહોંચી જશે 65 ઉપર તો આજે આપણે આટલું કરેલું છે હવે પછીનું વધારાનું છે ઇન નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.